शास्त्र अनुसार भगवान विष्णु एक वक्त एक कुटिया की अंदर तप कर रहा था, त्यारे एक कुटिया की अंदर ऊपर थी भगवान विष्णु ने ऊपर बर्फ पड़ी रो तो आ जोई ने माता लक्ष्मी जी जे ए बेरी बेरनु झाड़ बनी जाए आखी जी कुटिया ने जे कवर कर ले। अने थोड़ा समय पछी ज्यारे तप पूर्ण करीने भगवान विष्णु ज्यारे कुटियानी बहार आवे छे त्यारे जोई छे के आ तेजोमय वृक्ष जे छे ए वृक्ष नहीं पण स्वयं देवी लक्ष्मी छे। अने एनी माता लक्ष्मीनी अनन्य सेवा भावथी ए भगवान विष्णु जे छे ए प्रसन्न थाय छे अने माता लक्ष्मीने स्वयं वरदान आपे छे के आज थी आ दिवस जे अक्षय तृतीया दिवस कहेवाय छे वैशाख सुद ત્રીજનો દિવસ જે છે એ માતા લક્ષ્મીને સમર્પિત રહેશે। આજના દિવસે જે પણ લક્ષ્મીની ઉપાસના કરશે લક્ષ્મીની પૂજા કરશે તેને ત્યાં લક્ષ્મી જે છે એ સ્થાયી રહેશે અને એટલે જ અક્ષય તૃતીયાનો જે દિવસ છે વણ જોઈ મુહૂર્ત કહેવાય છે। અને જે કુટિયાની હું વાત કરી રહી છું જે ભગવાન વિષ્ણુ જે આજે ચાર ધામોનું એક ધામ એટલે બદ્રી કેદાર કહેવાય છે એને એ જ કારણ છે કે આજે બદ્રી કેદારના જે કપાટ છે 6 મહિના માટે સેવા પૂજાના દર્શન માટે ખોલવામાં આવે છે। तो आ खातरी जे छे ए परशुराम जयंती पण कहेवाय छे सात चिरंजीवोमांना एक चिरंजीव परशुराम जयंती पण जेणे आखी ज पृथ्वीने जीतीने जेणे ऋषिने दान आपी दीधी थी एवा चिरंजीव सप्त चिरंजीवीमांना एक चिरंजीव परशुरामनी पण जन्म जयंती छे। अने लक्ष्मीजीने वरदान होवाथी आजना दिवसे लक्ष्मी स्वरूपे लोको पोताना नवा गाड़ी मकान धंधा नवा रोजगार शुरू करे छे अने तेमज शुभ प्रसंगो आजना दिवसे खास करवामां आवे छे। અને જે શાસ્ત્રોની અંદર આજના દિવસે દાનનું અતિશય મહત્ત્વ છે આજના દિવસે કરેલા દાનનું પુણ્ય જે છે એ ક્યારેય ક્ષય નથી થતું હંમેશા અક્ષય રહે છે માટે અખંડ સમૃદ્ધિની પ્રાપ્તિનું પર્વ પ્રાપ્તિ કરાવનારું આ પર્વ એટલે અક્ષય તૃતીયા। અને આવો જાણીએ કે આ અક્ષય તૃતીયાના દિવસે દ્વારકાધીશની અંદર કઈ રીતે પૂજા સેવાક્રમ હોય છે કઈ રીતે દ્વારકાધીશ મંદિરની અંદર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવાય છે અને આપણી સાથે પુનિતભાઈ છે એમના પાસેથી જ જાણીએ કે આજના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશનો કઈ રીતનો સેવાક્રમ હતો કઈ રીતે ભગવાનને અક્ષય તૃતીયાનો તહેવાર છે દ્વારકાધીશ મંદિરની અંદર ઉજવવામાં આવ્યો। જય દ્વારકાધીશ ઠાકોરજીનો આજે અક્ષય તૃતીયાનો મનોરથ સવારે રાબેતા મુજબ 6:30 વાગે ઠાકોરજીની મંગલા આરતી થાય ત્યારબાદનો ક્રમ ખૂબ જ ઝડપથી ઠાકોરજીને કરવામાં આવે શણગાર કરીને ઠાકોરજીના વક્ષસ્થલ આપણે ઠાકોરજીના દર્શન થાય એવી રીતે વક્ષસ્થળ ખુલ્લું રાખીએ અને લાઇટ શણગાર કરી ઠાકોરજીને સ્નાન ભોગનો ક્રમ જલ્દી થાય પછી આરતી ભોગનો ક્રમ જલ્દી થાય અને લગભગ 10 થી 10:15 ની વચ્ચે ઠાકોરજીની શણગાર આરતી થાય ત્યારબાદ ઠાકોરજીને 10:15-10:30 વાગે ઠાકોરજીને પાછો શણગાર માટે પડદો દઈ અને ઠાકોરજીને ચંદન વાઘાનો જે શણગાર છે એ ચાલુ થાય। ચંદન વાઘાના શણગારમાં ખાસ કરીને આપણે ઠાકોરજીનું જે એના વિગ્રહને શાંત કરવા માટે આપણે ચંદનનો ઉપયોગ કરીને ઠાકોરજીને પ્રણામ કરીએ કે ઠાકોરજી પરશુરામજી તમે અત્યારે સ્વસ્થાને પધારો એ ખાસ મહિમા આજનો છે। આજનો બીજો મહિમા પણ એ છે કે આજે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું અને આ રીતે આખો ઠાકોરજીનો અક્ષય તૃતીયાનો ક્રમ થાય અક્ષય તૃતીયાના ઠાકોરજીને જે ઠંડક મળે એવી વાનગીઓ ધરવામાં આવે અને આપણે અક્ષય તૃતીયાનો મનોરથ આવી રીતે મનાવીએ। અને આ સેવાક્રમ સિવાય ભગવાનને જ્યારે ભોગનું મહત્ત્વ હોય છે ત્યારે આજના દિવસે ખાસ ભોગની અંદર શું ધરાવવામાં આવે છે ઠાકોરજીને શીતળતા મળે એના માટે શ્રીખંડ કેરીનો મુરંબો અને ગરમાણું સ્પેશિયલી બનાવવામાં આવે છે જેથી કરીને આ ભોગથી ઠાકોરજીને એકદમ શીતળતા મળે। આજના દિવસનું આપણે મહત્ત્વ જાણ્યું સેવા અને ભોગક્રમ વિશે જાણ્યું સાથે જ ભગવાન દ્વારકાધીશને ગ્રીષ્મ ઋતુની અંદર એક અલગ ઠાઠ અને અલગ ભાવથી સેવા કરવામાં આવે છે તો આ સેવા શું છે? આજે ઠાકોરજીને ચંદન વાઘાના આપણે દર્શન કર્યા હવે કાલથી આપણે ઠાકોરજીને પુષ્પ શૃંગારના દર્શન થશે જેમાં ગ્રીષ્મ ઋતુને કારણે ઠાકોરજીને પીતાંબર ઉપવસ્ત્ર અને જે એનું વક્ષસ્થળ છે એ ખુલ્લું રહે જરીના વસ્ત્રો ના આવે જાજા આભૂષણો ના આવે જેથી કરીને ઠાકોરજીને ગરમી ન પડે એના માટે આપણે એકદમ લાઇટ સવારના દર્શન થશે અને સાંજના આપણે પુષ્પની કળીઓથી આખા વસ્ત્ર બનાવે છે અમારે ત્યાં બધા એ બધા દર્શન કાલથી થશે।
તો આ ગ્રીષ્મ ઋતુ જે બે માસ દરમિયાન હોય છે, એ બે માસ દરમિયાન ઠાકોરજીને ખાસ ગરમી ન પડે અને ઠંડકનો અનુભવ થાય એ માટે લાડ લડાવવામાં આવે છે, જેમાં સવારે ભગવાનને ઉપવસ્ત્ર અને માત્ર પીતાંબર અને એકદમ બહુ જ ઓછા આભૂષણો અને ફૂલના હાર સાથે શૃંગાર થાય છે, અને સાંજે અહીં જ મંદિરના પટાંગણમાં જે છે વૈષ્ણવો અને પૂજારી પરિવાર દ્વારા ફૂલોની બંધ કડીઓ વડે જે પુષ્પ શૃંગારના વસ્ત્રો બનાવવામાં આવે છે એ અર્પણ કરવામાં આવે છે. ખાસ ભગવાન દ્વારકાધીશ ઠાકોરજી અહીંયા ઉત્સવ પ્રિય હોય અને રાજાના સ્વરૂપમાં છે ત્યારે બધા જ તહેવારો અને બધી જ ઋતુગત ભગવાનની સેવાઓ જે છે અર્પણ કરવામાં આવે છે. ફરીથી મળીશું દ્વારકાથી આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી સાથે. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાંડ્યા, દ્વારકા ટુડે. સૌને જય દ્વારકાધીશ.